પાટણમાં ભૂમાફિયાઓ જાણે કે બેફામ બન્યા છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નદીના પટમાં બેફામ રીતે ગેરકાયદે ખનન કરી રોયલ્ટી ચોરીથી સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે ભૂમાફિયાઓ તેમ છતાં ખાણ ખનીજ વિભાગ ઘોર નિંદ્રામાં છે સિદ્ધપુરના નેદરા ગામે સીમમાં સરસ્વતી નદીના પટમાં બેપામ રીતે ભૂમાફિયાઓ ખનન કરી રહ્યા છે ત્યારે આ ખનન રોકવામાં ન આવે તો નદીના પાણી ગામમાં ફરી વળે તેવી પણ લોકોને ભીતિ છે જેથી નદીના પટમાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા વિરોધ નોંધાવ્યો હતો વર્ષ ઓગણીસો બોતેર તોતેરમાં નદીનું પાણી ગામમાં ઘુસતા લોકોને હિજરત કરવાનો વારો આવ્યો હતો ત્યારે આ ગેરકાયદે ખનન નહીં અટકાવવામાં આવે તો ફરીથી ઓગણીસો જેવી પરિસ્થિતિ સર્જાવાની ચિંતા લોકોને સતાવી રહી છે

નદીને બિલકુલ કિનારા છે અને ભવિષ્યમાં પાણી આવે તો અમારા ગામનો ખતરો છે તો તેના પૂર્વમાં પણ અમે લોકો અમારું પાંચસો વીઘા જમીન ખેંચાઈ ગયેલી છે અને એ જમીન આગળ ગામનાથી બહુ નજીક નદી ચાલે છે અમારી માંગ છે કે સાહેબ આને તાત્કાલિક ધોરણે આને બંધ કરાવો અને આને શક્યવાળા પર પગલો લેવા મારા ગામથી એકાદ કિલોમીટર દૂર સરેસરથી નદીનું પટ નીકળે છે બરાબર ત્યાં જે લીજ આપેલી છે એ અંદર જે મતલબ ઊંડાની ખોદકામ જે વધારે પડતું કરેલું છે મારા અંદર ત્રણ મીટર જેવું હોય છે પણ એના કરતા દસથી અગિયાર મીટર જેવું ખોદકામ કરી અને જે પાણીનું વેન ભવિષ્યમાં પણ નીકળશે અમારા ગામથી તો ગામ આખું અંદર આવી જાય એવી શક્યતાઓ રહેલી છે અને જે ગેરકાયદેસર રીતે ખોદકામ થયું છે તેને અટકાવવા માટે તાત્કાલિક પગલાં ભરાય એવી અમે સરકારને વિનંતી કરીએ છીએ આ ખનીજ જે થયું છે એ ગેરકાયદેસર થયું છે નીતિ નિયમ વગર નું થયું છે અને આટલા મોટા ખાડા ભયંકર બનેલા છે એ કોઈ દિવસ આવ્યું તો આ નેતા કોમનો પૂરેપૂરો ખતરો છે શું છે તમારી એટલે આ આ ખનીજ જે છે ને એરિયો બંધ કરાવે સરકાર અને હવે આ વાતું જે આ વધુ ખોદકામ કરેલું છે એ પૂરણ કરાવી નો કે એ અમારી માંગ છે સેતપુર તાલુકાના નેદ્રા ગામથી અડધો કિલોમીટર દૂરના અંતરે સરસ્વતી નદીનો પટ આવેલ છે કેમેરામેનને કહીશ કે ગ્રામ પંચાયત દ્વારા તો જે લીઝ આપેલી છે એટલે કે ખનન કરવાની અહીંયા પરવાનગી આપેલી છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય કે નીતિ નિયમો કરતા પણ ત્રણ થી ચાર ગણું જેટલું જે લીઝ ધારક છે તેઓ દ્વારા ખોદકામ ગેરકાયદેસર કરવામાં આવ્યું છે તેને લઈને ગ્રામજનો આજે નદીના પટ ખાતે આવી અને આજ ગેરકાયદેસર ખનન સામે વિરોધ નોંધાવ્યો હતો અને તાત્કાલિક ધોરણે આ ગેરકાયદેસર જે ખનન છે તેને રોકવામાં આવે તો અંદર પ્રવાહ પસાર થશે એ પાણી ગામની ગરકાવ થઈ જાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક ધોરણે આ ગેરકાયદે ખનન બંધ કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારવામાં આવી છે પ્રેમલ ત્રિવેદી પાટણ